મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જાણે એક પછી એક મુસીબતે તો બીજી તરફ આમ આદમી પાર્ટીને દેશના અન્ય રાજ્યોમાં પોતાનો પગ પસારો કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી માટે મુશ્કેલી એ છે કે તેઓ પોતાના નેતાઓને બચાવે કે દિલ્હીમાં પોતાનું શાસન ચલાવે કે પછી અન્ય રાજ્યમાં જનતાને પોતાનું કામ બતાવે સીએમ કેજરીવાલે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું રાજીનામું સ્વીકારી લીધું છે જેના કારણે હવે તમામ જવાબદારી અરવિંદ કેજરીવાલ ઉપર આવી ગઈ છે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં થોડી જીત બાદ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ જોકે હવે કેજરીવાલ ચાર માર્ચે કર્ણાટક પાંચ માર્ચે છત્તીસગઢ તેર માર્ચે રાજસ્થાન અને ચૌદ માર્ચે મધ્યપ્રદેશમાં આગામી ચૂંટણી માટે પ્રવાસ કરવાની તૈયારી કરી રહ્યા છે આ દરમિયાન તેમને તેમના કેટલાક સાથીદારોનો સાથ મળશે નહીં જેથી તેમને તમામ સ્થળો એકલા જ આગળ વધવું પડશે આ તમામ રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ સાથે તેમની ટક્કર છે આથી કેજરીવાલ માટે તો તો એક પલડામાં પગ રાખવા જાય બીજું પલડું ઊંચું નીચું થઈ જાય તેવો ઘાટ સર્જાયો છે સામા પક્ષે ભાજપ અને કોંગ્રેસ પણ આમ આદમી પાર્ટીને ઘેરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલની સ્થિતિ કેવી રીતે સંભાળશે તે જોવું રસપ્રદ રહેશે બ્યુરો રિપોર્ટ જીએસ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા ની એ કરેલી ધરપકડની વિરોધ પક્ષોએ ટીકા કરી છે પરંતુ કોંગ્રેસે નામ નહીં કેન્દ્રીય દુરુપયોગ એવો જ કોંગ્રેસે નિવેદન આપ્યું મનીષ સિસોદીયા ની ધરપકડ ને લઈને કોંગ્રેસે એ અવઢણમાં મુકાય છે આ ઘટનાનો વિરોધ કરવો કે સમર્થન કરવો કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામે ફક્ત ટ્વીટ કરીને એટલું જ કહ્યું હતું કે ઇડી સીબીઆઈ અને ટેક્સ વિભાગે જેવી સંસ્થાઓ મોદી સરકાર માટે રાજકીય પ્રતિશોધ અને ઉત્પીડન કરવાનું સાધન બની ગઈ છે તેમની પ્રતિષ્ઠા નષ્ટ કરવા વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરવામાં આવે છે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને અનેક રાજ્યોમાં ફટકો પડ્યો છે અનેક રાજ્યમાં કેજરીવાલના આપે તેના વોટ તોડ્યા છે તો કોંગ્રેસના અનેક નેતાઓની ધરપકડ અને નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીની પૂછપરછ દરમિયાન આપ દ્વારા કોઈ દિવસ કોંગ્રેસની તરફેણમાં નિવેદન આપ્યું નથી તેથી સિસોદીયા ની ધરપકડ ને પણ કોંગ્રેસે નિવેદન કરવાથી દૂર રહેવાનું મુનાસિબ માન્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી તેલંગાણામાં પણ હવે ભારતીય જનતા પાર્ટી સક્રિયતા દાખવી રહી છે અને તેલંગાણા યોજનાની વિસ્તૃત રૂપરેખા અનુસાર ભાજપ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે તેલંગાણામાં ભાજપે ભ્રષ્ટાચાર અને કુશાસન ઉપર અવારનવાર શાબ્દિક પ્રહારો પણ કર્યા છે આ દરમિયાન કેન્દ્રીય નેતૃત્વને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ એક બેઠક બોલાવી છે અને તેમાં તેલંગાણાના ભાજપના નેતાઓને હાજરી આપવાનું કહેવામાં આવ્યું છે એવી વાત વહેતી થઈ હતી તો દિલ્હીમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ મીટીંગમાં તેલંગાણા ભાજપના અધ્યક્ષ બંડી સંજોય રાજ્યપ્રભારી તરૂણ ચુગ ડીકે અરૂણા રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ નિઝામાબાદ સાંસદ અરવિંદ ધરમપુરી અનેક નેતાઓ સામેલ થયા એક ચર્ચા પ્રમાણે આ બેઠક બોલાવવા માટેની તત્પરતા એ માટે દેખાડવામાં આવી હતી મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ સમય પહેલા ચૂંટણી કરાવી શકે છે અને તેઓ તેમની તૈયારીમાં પણ છે આવી ચર્ચા સતત થતી હોવાના કારણે આ બેઠક ખૂબ ઝડપથી અને તાત્કાલિક બોલાવવામાં આવી ભારતીય જનતા પાર્ટીને દક્ષિણ ભારતમાં કર્ણાટક બાદ તેલંગાણામાં સારા પરિણામની આશા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અને તેથી જ ભાજપ ત્યાં જીતવા માટે એડી ચોટીનું જોર લગાવે છે રિપોર્ટ તેલંગાણામાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી વધુ સક્રિયતા દાખવી રહી છે આ બાબતે એક મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી સહિત તેલંગાણાના મુખ્ય નેતાઓ હાજર રહ્યા હતા અને ચૂંટણી જીતવા માટેની રણનીતિ ઘડી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે તેલંગાણા ચૂંટણીને લઈને ગૃહમંત્રી અમિત શાહે પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડા સાથે બેઠક યોજી જો કે તેમાં થયેલી ચર્ચા અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી પરંતુ ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ દ્વારા તેલંગાણામાં જીત માટે રણનીતિ ઘડવામાં આવી રહી છે જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ દસ મોટી રેલીઓ યોજશે અને વડાપ્રધાન મોદી પણ તેલંગાણાનો પ્રવાસ કરી મત માટે અપીલ કરશે આ બેઠકમાં ભાજપના નેતાઓએ કેટલીક મહત્વની જવાબદારી સોંપવામાં આવી હોવાની પણ વાત મળી રહી છે આ બેઠક બાદ કોંગ્રેસ પણ તેલંગાણામાં તેનું અભિયાન વધુ તેજ કર્યું છે

કહ્યું છે કે તેઓ હાલમાં આ મુદ્દે કોઈ પણ ટિપ્પણી કરશે નહી તમિલનાડુમાં પણ લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રાજ્યના સત્તાધારી પક્ષ ડીએમકે સાથે જોડાણ લઈને અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસને કહ્યું હતું

વિધાનસભાની ચૂંટણી નજીક છે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા છે જેમાં ભાજપ કોંગ્રેસ સિવાય જનતા દળ સેક્યુલર પણ મોટી રહેશે જોકે હવે જેડીએસ પરિવારમાં જ એક સીટ લઈને ભાવીતીયર વચ્ચે વિવાદ સર્જાયો છે કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન એચડી કુમારસ્વામી હાસન સીટ પર સામાન્ય કાર્યકર્તાને ચૂંટણી ટિકિટ આપવા માંગે છે જ્યારે વિધાનસભા રહી ચૂકેલા તેમના ભાઈના પત્ની રેવનિયાએ આ સીટ પર દાવો કરતા પરિવારમાં આજ વિવાદ ઉભો થઈ ગયો છે દેવગોડા પરિવારના આઠ સભ્ય રાજકારણ સાથે જોડાયેલા છે એવામાં જો સામાન્ય કાર્યકર્તાને બદલે પરિવારને જે ટિકિટ આપવામાં આવે તો પક્ષમાં અસંતોષ ફેલાઈ શકે છે રાજ્યમાં આ વખતે ત્રિશંકુ પરિસ્થિતિની શક્યતા વચ્ચે ભાજપ અને કોંગ્રેસ બંને માટે સરકાર બનાવવા જેડીએસના સાથની જરૂર પડી શકે છે એવામાં આંતરિક કલહથી પક્ષને નુકસાન ન થાય તેની કાળજી સ્વામીને છે બ્યુરો રિપોર્ટ

આથી મેઘાલયમાં ચૂંટણીનું પરિણામ સાથે જ રોમાંચક સ્થિતિ જોવા મળશે એક્ઝિટ પોલમાં જે રીતે સ્થિતિ સામે આવી રહી છે તે રીતે એનપીપી ભાજપ અથવા અન્ય સાથે હાથ મિલાવીને સરકાર બનાવી શકે છે જો એવું થયું તો મેઘાલયમાં બે વાળી ઘટના ફરીથી પુનરાવર્તિત થશે

મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી યુપીના સીમ યોગી આદિત્યનાથના રસ્તે ચાલી રહ્યા છે ઉત્તરાખંડ સરકાર દારૂના શોખીનોને ઝટકો આપી શકે છે સૂત્રો અનુસાર ઉત્તરાખંડમાં નવા નાણાકીય વર્ષમાં વિદેશી દારૂ પંદર ટકા સુધી મોંઘો થવાની સંભાવના છે નાણાં વિભાગ દ્વારા દારૂમાંથી ચાર હજાર કરોડની કમાણી કરવાનું લક્ષ્યાંક છે ઉત્તરાખંડ સરકારે પણ આવકવેરાના સ્ત્રોત વધારવાની કવાયત શરૂ કરી દીધી છે મુખ્યમંત્રી પુષ્કળ ધામીએ જીએસટી ખાણકામ ઉર્જા વન અને આપકારી વિભાગો સાથે પણ આ અંગે ચર્ચા કરી હતી ચાલુ નાણાકીય વર્ષમાં ઉત્તરાખંડ સરકારે એક્સાઇઝમાંથી છત્રીસો કરોડની આવકનો લક્ષ્યાંક રાખ્યો હતો પચીસ ફેબ્રુઆરી સુધીમાં વિભાગે ત્રણ હજાર એકસો પચાસ કરોડની વસુલાત પણ કરી હતી જ્યારે બાકીની આવક માર્ચ મહિનામાં મળવાની અપેક્ષા છે સૂત્રોએ જણાવ્યું કે નાણા વિભાગના અધિકારીઓ દારૂની આવકનો લક્ષ્યાંક વધારી રૂપિયા ચાર હજાર કરોડ કરવાની તરફેણમાં છે જોકે હજુ આ અંગે કોઈ અંતિમ સમજૂતી થઈ નથી એક્સાઇઝ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે નવા નાણાકીય વર્ષમાં વિદેશી દારૂ બારથી પંદર ટકા મોંઘો થઈ શકે છે આ માટે વિભાગીય અધિકારીઓએ નવી એક્સાઇઝ નીતિ પર કામ શરૂ કર્યું છે બે માર્ચે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં તેને મંજૂરી મળી શકે તેવી સંભાવના છે હાલમાં રાજ્યમાં બે વર્ષ માટે દારૂની દુકાનોની ફાળવણી કરવામાં આવે છે નવી પોલીસીમાં આ જોગવાઈને યથાવત રાખી શકાય છે બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસ અને રાજ્યના બેનરજી સરકાર વચ્ચે હવે શાબ્દિક યુક્ત સમાપ્ત થઈ ગયો છે સમાપ્ત થઈ શકે છે તૃણમૂલ કોંગ્રેસ નેતા અને શિક્ષણ મંત્રી બ્રત્ય બાસુ અને ગવર્નર બોસે એક બેઠક યોજી હતી પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર અને રાજ્યપાલ વચ્ચેના આ ઘર્ષણની વાત કોઈ નવી નથી પરંતુ હવે લાગે છે કે આ ઘર્ષણ સમાપ્ત થઈ શકે છે રાજ્યપાલ સીવી આનંદ બોસ સાથેની બેઠક બાદ રાજ્યના શિક્ષણ મંત્રી બ્રસ્ત બાસુએ જણાવ્યું કે પૂર્વ ગવર્નર જગદીપ ધનખડના કાર્યકાળ દરમિયાન સંબંધોમાં જે ઉથલપાથલ જોવા મળી હતી તેના પુનરાવર્તનની હવે કોઈ શક્યતા નથી જ્યારે ગવર્નર સીવી આનંદ બોસે કહ્યું કે રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે રચનાત્મક સહયોગ હોવો જરૂરી છે ગવર્નર સીવી આનંદ બોસે ટીએમસી નેતા બાસુ અને કેટલાક સરકારી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને લઈને બોલાવેલી બેઠક બાદ કહ્યું હતું કે શાસન એક સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં તપાસ અને સંતુલન ચાલતું રહેવું જોઈએ અને આ દરમિયાન સુધારણા પણ જરૂરી છે રાજ્ય સરકાર રાજ્યપાલ સાથે મળીને વિકાસના કાર્ય કરશે અને આથી જ આશા રાખવામાં આવી રહી છે કે રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે હવે શાબ્દિક યુદ્ધ પૂર્ણ થશે અને જનતાને રાહત થશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી ઇડબલ્યુએસ ઇબલ્યુ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ મામલે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી ત્યારબાદ આ મામલાને શાખાને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો અને ત્યારબાદ આખરી તપાસ હાથ ધરવામાં આવી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ બીએમસીના કોવિડ સેન્ટરમાં ગોટાળા મુદ્દે રાજીવ સાલુંખી અને સુનિલ કદમ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી ત્યારે એક અટકણો શરૂ થઈ છે કે આ કેસમાં સંજય રાઉતની મુશ્કેલી વધી શકે છે કારણ કે આ બંને વ્યક્તિઓ સંજય રાઉતના નજીકના હોવાનું માનવામાં આવે છે ભાજપ નેતાએ આરોપ લગાવ્યો છે કે બીએમસી દ્વારા સ્થાપિત કોવિડ સેન્ટરમાં અનિયમિતતા હતી આ ઉપરાંત બનાવટી દસ્તાવેજ જમા કરાવવાની બાબતમાં એક હોસ્પિટલ પ્રબંધક કંપની અને કેટલાક વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે એક બે નહીં પરંતુ સો કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ ખોટી રીતે આપવામાં આવ્યો હોય એવી વાત સામે આવી રહી છે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે માટે તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ઉત્તર પ્રદેશની સત્તાધારી ભાજપ અતિક અહેમદનો સતત ઉલ્લેખ કરીને સમાજવાદી પાર્ટીને નેતા અખિલેશ યાદવના નાકમાં દમ લાવી રહી છે બસપાના વિધાનસભા રાજુપાલની ની હત્યાનો આરોપ અતીક પર છે યુપી ભાજપે સમાજવાદી પાર્ટી ઉપર અતિક અહમદ જેવા માફિયા ને સંરક્ષણ આપવાનો આરોપ લગાવ્યો છે તો માયાવતી અતિક સપાને પ્રોડક્ટ જણાવી રહી છે જેમાં નવાઈ વાત એ છે કે અતિક ની પત્ની શાઇસ્તા પોતે માયાવતીના બસપાની નેતા છે અતિકે બે હાજર આઠ માં માયાવતી સરકારના સમયમાં જ સરેન્ડર કર્યું હતું પરંતુ બે હાજર બાર માં તે છૂટી ગયો હતો બાદમાં સપાની ટિકિટ પર તે લોકસભાની ચૂંટણી લડ્યો જેમાં તે હારી ગયો હતો અતિકના ક્રિમિનલ રેકોર્ડના પગલે અખિલેશ યાદવે બે હજાર સત્તરની ચૂંટણી પહેલા તેનાથી હાથ ઝાટકી નાખ્યા હતા તેના પર સિત્તેરથી વધુ હત્યા હત્યાના પ્રયાસ અપરાધિક કાવતરા અને મારપીટના કેસ છે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અતિકના રેકોર્ડના કારણે ભાજપ સપાને નુકસાન પહોંચાડવા માંગે છે જે અખિલેશને પરવડશે નહીં બ્યુરો રિપોર્ટ જીએસટી યુક્રેનના યુદ્ધને એક વર્ષ થયું છે ત્યારે રશિયાનો વિરોધ કરવાના પશ્ચિમી દેશોના દબાણ હેઠળ નહીં આવતા ભારતે પોતાની વર્ષ જૂની સ્વતંત્ર વિદેશ નીતિને જ અનુસરી છે યુક્રેન પરના હુમલા બાદ અમેરિકા સહિત યુરોપના દેશોએ રશિયાએ અનેક પ્રતિબંધ મૂક્યા હતા અને ભારત પર પણ દબાણ લાવ્યા પરંતુ ભારતે તેમના વિરોધ અને દબાણ અવગણના કરીને રશિયા સાથેના પોતાના મિત્રતાથી લઈને તમામ વ્યાપારી સંબંધ જાળવી રાખ્યા દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિદેશ નીતિમાં હંમેશાથી સ્પષ્ટ રહ્યા હતા અને પશ્ચિમી દેશોના દબાણ હેઠળ આવ્યા નહોતા જૂથબંધીના બદલે તટસ્થ રહેવામાં માનતા હતા તેમના બાદ આવેલી તમામ સરકારે તેમની જ નીતિનું અનુસરણ કર્યું હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પણ તે જ નીતિને અનુસરી રહી છે સરકારે યુક્રેન પરના હુમલાનું સમર્થન કર્યું છે કે ન તો કોઈ પ્રકારની ટીકા કરી છે મોદી સરકારે ફક્ત યુદ્ધને ખતમ કરવાની વાત કરીને પોતાના વર્ષો જૂના મિત્ર રશિયાની સાથે રહ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી કેટલાક સમયથી પાકિસ્તાનની લડાઈ પોતાની સાથે જ શરૂ થઈ ગઈ છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી નાણાકીય અવ્યવસ્થા અને રાજકીય અસ્થિરતાના કારણે પાકિસ્તાની આર્થિક ભાંગી નાખી છે ગત વર્ષે પાકિસ્તાનમાં આવેલ ભયાનક પૂર અને વધતી જતી વૈશ્વિક ઉર્જાની કિંમતોએ પાકિસ્તાનની સ્થિતિને વધુ પડતી ખરાબ કરી દીધી છે પાકિસ્તાન એટલા બધા દેવામાં ડૂબી ગયું છે કે પાકિસ્તાનના બાળકોનું ભણવાનું પણ મુશ્કેલ બની ગયું છે ગત સપ્તાહમાં જ પાકિસ્તાની સરકારે લક્ઝરી સામાનના એક્સપોર્ટ પર ટેક્સ વધારવાની જાહેરાત કરી છે ઉપરાંત અધિકારીઓની ઇંધણ સબસીડી ઉપર પણ બ્રેક મારી દીધી છે આ વાતની સીધી અસર નાના પરિવારો ઉપર પડશે અને તેને નકારાત્મક અસર રહેશે પાકિસ્તાનમાં વૈશ્વિક લૈંગિક સમાનતા રેટિંગ પર સતત નિરાશાજનક છે દહેજ પ્રથાના કારણે જ્યાં દીકરીઓને પહેલાંથી જ ભાર માનવામાં આવે અને બોજ સમજવામાં આવતી હતી ત્યાં હવે આર્થિક સંકટ ઊભું થતાં દીકરીઓને ભણાવવાનું બંધ કરાવવામાં આવી રહ્યું છે થોડા દિવસ પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં પાંચથી સોળ વર્ષની દીકરીઓએ મજૂરી કરવી પડે અથવા તો ભીખ માંગવી પડે એવી સ્થિતિ આવી શકે છે અને વાસ્તવમાં પાકિસ્તાનમાં આવી સ્થિતિ આવી ગઈ હોય એવું લાગે છે વધારવા વધારવા અને જાપાન સરકાર પ્રયાસ કરી રહી છે દેશના વડાપ્રધાન કુમિયો કિશિદાએ ઘટતા જન્મ દર સામે ચિંતા વ્યક્ત કરી છે જાપાનમાં ગયા વર્ષે આઠ લાખ બાળકો ઓછા જન્મ્યા છે જે આટલા વર્ષોમાં પહેલી વખત થયું છે વિકસિત દેશમાં જન્મ દરમાં ઘટાડો સામાન્ય છે પરંતુ જાપાનમાં આ સમસ્યા ગંભીર થઈ ગઈ છે જાપાનમાં સરેરાશ આયુષ્ય વધ્યું છે ઘરડા લોકોની સંખ્યા વધી રહી છે અને કામકાજ કરનારાઓની સંખ્યા ઓછી છે જે તેમનું ધ્યાન રાખી શકે મોનોકો બાદ જાપાનમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા છે હાલ અહીં મહિલા સરેરાશ એક પોઈન્ટ ત્રણ બાળકોને જન્મ આપે છે સામાજિક અસંતુલનના કારણે ચિંતિત વડાપ્રધાને જાહેરાત કરી છે કે જન્મદરને પ્રોત્સાહન આપવા ચલાવવામાં આવતા કાર્યક્રમ પર સરકાર તરફથી ખર્ચ થનારી રકમ બે ગણી કરવામાં આવશે તેનાથી બાળકોની દેખરેખમાં મદદ આપવામાં આવશે બ્યુરો બળાત્કાર થી લઈને અપહરણના કેસ નો દેશનો ભાગેડુ આરોપી ધર્મગુરુ નિત્યાનંદને દેશની પોલીસ શોધી રહી છે ત્યારે આ ઢોંગીએ કૈલાસા નામનો પોતાનો દેશ બનાવ્યો હોવાનો દાવો છે ચાર વર્ષથી દેશથી ફરાર થઈને દરિયામાં ટાપુ પર કૈલાસા નામનો કાલ્પનિક દેશ બનાવનારા નિત્યાનંદે કૈલાસા નામના દેશને સંયુક્ત રાષ્ટ્રની કમિટી ઓન ઇકોનોમિક સોશિયલ અને કલ્ચર રાઇટ્સની માન્યતા મળી ગઈ છે ચાર વર્ષથી દેશથી ફરારથીને દરિયામાં ટાપુ પર કૈલાસા નામનો કાલ્પનિક દેશ બનાવનારા નિત્યાનંદે કૈલાસા નામના દેશને સંયુક્ત રાષ્ટ્રની કમિટી ઓન ઇકોનોમિક સોશિયલ અને કલ્ચરલ રાઇટ્સની માન્યતા મળી ગઈ હોવાનો દાવો કર્યો છે નિત્યાનંદે ભારતથી સોળ હજાર કિલોમીટર દૂર પોતાનો માયાવી દેશ બનાવ્યો છે ટાપુને દેશ જાહેર કરી વડાપ્રધાન બની ગયેલો નિત્યાનંદ કૈલાસા આવવા માટે વિઝા પણ આપે છે મળ તમિલનાડુના થિરુના મલાયનો રહેનારો રાજशेखर સમય જતા બાબા નિત્યાનંદ બની ગયો હતો 2010 માં બળાત્કારનો આરોપ લાગ્યા બાદ 2019 માં દેશથી ભાગી છૂટ્યો હતો તેની સામે ઇન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ પણ બહાર પાડી હતી તેના દેશને કોઈ માન્યતા મળી હોવાનો તેનો દાવો તદ્દન ખોટો છે બ્યુરો રિપોર્ટ જીએસટી પોતાને ભગવાન ગણાવના રાણે બળાત્કાર અપહરણ જેવા ગુનાઓ બદલ ભાગેડુ નિત્યાનંદે તેના કથિત દેશ કૈલાસા ના પ્રતિનિધિઓ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લીધો જીનીવા ખાતે આયોજિત યુએનની બેઠકમાં સ્વતંત્ર દેશ કૈલાશની પ્રતિનિધિ તરીકે વિદ્યાપ્રિયા નિત્યાનંદ નામની મહિલાએ ભારત વિરુદ્ધ ઝેર રોક્યું હતું જોકે નિત્યાનંદના પ્રતિનિધિઓ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં કેવી રીતે ભાગ લઈ શકે તેવા સવાલો ઉઠ્યા છે જીનેવામાં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પોતાને વિજયપ્રિયા નિત્યાનંદ તરીકે ઓળખાવતી મહિલા કહેવાતા સ્વતંત્ર દેશ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાશનું પ્રતિનિધિત્વ કર્યું હતું આ બેઠકમાં ભાગ લીધા પછી તેણે ટ્વીટ કરી યુએન જીનેવામાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાશ જીનેવામાં ની આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ચર્ચા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાશે ભાગ લીધો હતો તો સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ખાતે આયોજિત યુએનની બેઠકમાં ભારતીય સાધ્વી જે પોશાક માથામાં જટાધારી વાળ રુદ્રાક્ષ ની માળા અને કેસરી વસ્ત્રોમાં સજ્જ વિજય પ્રિયાનો વેશ ભારતીય હતો જેને હિન્દુ ધર્મના સર્વોચ્ચ પુજારી નિત્યાનંદ પરમ શિવમે સ્થાપિત કર્યો છે વિદ્યાપ્રિયા દાવો કર્યો કે તેના સર્વોચ્ચ ગુરુ નિત્યાનંદને ભારતમાં હેરાન કરાઈ રહ્યા છે તેમને તેમના વતનમાં ઉપદેશ આપવા અને પાછા આવવા નથી દેવાતા નિત્યાનંદ અને કૈલાશની વીસ લાખ હિન્દુ પ્રવાસી વસ્તીનું ઉત્પીડન રોકવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પગલા લેવા જોઈએ કૈલાશના વેરીફાઈડ ફેસબુક એકાઉન્ટ અનુસાર વિદ્યાપ્રિયા નિત્યાનંદ સંયુક્ત રાષ્ટ્રમાં કૈલાશ દેશની કાયમી રાજદૂત છે વિદ્યાપ્રિયા નિત્યાનંદ તેમના નિવાસ સ્થાને અમેરિકાના શહેર તરીકે વર્ણવે છે જીવન સ્ત્રોતના પ્રતિનિધિ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું તેના કારણે ફરી નિત્યાનંદ ચર્ચામાં આવ્યો છે તે ભારતમાં અનેક ગુનાઓ મુખ્ય આરોપી છે તેમાં બાળકો પર બળાત્કાર શોષણ અને અપહરણ નો સમાવેશ થાય છે તમિલ નાડુમાં જન્મેલા નિત્યાનંદે બે હજાર ત્રણમાં પાસે બિંદાદીમાં પહેલો આશ્રમ ખોલ્યો હતો ત્યાર પછી બે હજાર તેના પર છેતરપિંડી અને અશ્લીલતાનો કેસ નોંધાયો હતો તેની એક સેક્સ સીડી પણ વાયરલ થઈ હતી તેની ધરપકડ પણ કરાઈ હતી પરંતુ થોડાક જ દિવસોમાં તે છૂટી ગયો હતો વર્ષ બે હજાર માં તેના પર ફરી બળાત્કારનો કેસ નોંધાયો હતો ત્યાર પછી નવેમ્બર બે હજાર ઓગણીસમાં અમદાવાદમાં તેના પર ફરી બે નોંધાયો હતો ઇક્વાડોર જમીન ખરીદીને કેલાસ નામનો દેશ બનાવ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે જ્યાં પચાસ લાખ વધુ હિન્દુ પ્રવાસીઓ રહેતા હોવાનો દાવો છે આ ઉપરાંત એકસો દેશમાં દૂતાવાસ અને એનજીઓ પણ હોવાનો દાવો કરાયો છે બ્યુરો રિપોર્ટ જીએસટી